સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી સિલિકોન પેલેસના રહીશો દ્વારા રોજ 1000થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોના વાયરસની મહામારી બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લોકડાઉન પછી 3 મે સુધીનું કરી દેતા શ્રમિક લોકો અને સંજીવીઓ પર ભારે ચિંતામાં આવી ગયા હતા, ત્યારે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી સિલિકોન પેલેસના રહીશો દ્વારા રોજ 1000થી વધુ ગરીબ પરિવારોને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી છે અને એ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યા વગર। દેશની આવી તમામ સંસ્થાઓને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ। अपने बधा जाणीए छीए के जे प्रमाणे आ कोरोना महामारी अत्यारे आपणा देशने जे प्रमाणे जे हैरान करी रही छे, तो ज्यारथी लॉकडाउन चालू छे दरेक लोको पोतपोताना घरे छे अने पोतपोताना स्वास्थ्यनुं खास ध्यान राखी ज रह्या हशे अने राखवुं ज जोईए। आपणे सरकारे लीधेला निर्णयनो पण आपणे एने मान सन्मान आपवुं जोईए, आपणे एने अनुसरवुं जोईए। बीजू खास टूकाण में कहेवानुं ए के जे लोको रोजनुं कमाईने रोज खाता हशे ते लोकोने माटे जे जरूरियात हशे के जे अन्ननी के जे फूड पैकेटनी जरूरियात, तो अमे लोकोए अमारुं संगठन जे सिलिकॉन पेलेस परिवार संगठित थई अने अमे फूलनी पाखड़ी यथाशक्ति प्रमाणे दरेकनो सेवाकीय रीते फाळो आवे छे अने अविरत आवी रह्यो छे। रोजना अमे 600 માણસનું અમે ભોજન અહીંયા બનાવીએ છીએ, જેમાં પૂરી શાક અને એ બનાવી અમે જે જગ્યાએ અમે ત્યાં જરૂરિયાત હોય છે ત્યાં લોકો અમે લગભગ 25 દિવસ છે, આજે 25મો દિવસ થઈ ગયા, 25 દિવસથી અમે સતત એને પહોંચાડી રહ્યા છીએ। તો અમારું કહેવું એવું છે કે દુકાનમાં એમ કે દરેક પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, ભારત સરકારના નિયમો જે છે ભારત સરકારને જે કહેવું છે એને અનુસરીએ। બીજું કે જે પ્રમાણે મેં અત્યારે હમણાં ફરીવાર હું પાછો એકવાર વાત કરી રહ્યો છું કે ભાઈ જેને અન્નની જરૂરિયાત છે કે જે લોકો રિયલી રિક્વાયર્ડ છે એના માટે અમે જે મતલબ ભોજનની સુવિધા પૂરી પાડીએ છીએ, તો બસ અમારાથી જે થઈ શકે એ અમે અત્યારે કરી રહ્યા છીએ। બીજું ખબર નથી હવે એમાં આગળ શું થશે, શું પરિસ્થિતિ હશે, પણ પોતપોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો અને ઘરે ખાસ તો જે પ્રમાણે ભારત સરકાર કહે છે કે ઘરે રહો અને સુરક્ષિત રહો, એ તો અમારું દરેકને કહેવું છે કે ભાઈ ઘરે રહો અને સુરક્ષિત રહો, પોતપોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પોતપોતાના કુટુંબીજનોનું દરેક માણસનું ખાસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બહુ જરૂરી છે। આપણે આ કરશો તો આપણે સંક્રમણને અટકાવી શકશો અને આપણે એના ઉપર વિજય મેળવી શકશો। સોશિયલ ડિસ્ટન્સ બહુ જરૂરી છે। કોરોના મહામારી ચાલુ હોઈએ જબ સે દેશ કે અંદર લોક બહુ દુઃખી હે ઓર બહુત સારે ભાઈ લોગ જો યહાં ફસે હુએ હૈ જો નહીં જા સકે વો લોગ યહીં પે હૈ ઉન લોગો કો गवर्नमेंट की तरफ से तो सुविधा मिल ही रही है, लेकिन हमारे सोसाइटी वालों ने भी एक सिलिकॉन पैलेस परिवार सोसाइटी में से हमारे सभी भाइयों ने मिलकर एक यहाँ पे एक रसोई का ये आयोजन चालू किया है। हम लोगों से 20-25 दिन हो गए, हम लोग हमारे से हो सकता है 650 लोगों का खाना हम यहाँ पे पूड़ी सब्जी अलग अलग टाइप से सब्जी हम बना रहे हैं रोजाना, खुद ही बना और खुद ही बनाते हैं हम आज से, और हम सब लोग हमारे और नियम प्रशासन का जो नियम है उस नियम का पालन करके हम लोग दूर रह के हमारी गवर्नमेंट की जो व्यवस्था है उसमें हम कोई उल्लंघन नहीं कर रहे हैं और सब मिलके हम खाना बना रहे हैं और हम सप्लाई कर रहे हैं। हमारी कुछ बहनें भी हैं वो भी हमारे इसमें इंक्लूड है, वो भी हमारा साथ दे रही है और हम सब मिलके हमारे से जो हो सकता है वो हम सहायता कर रहे हैं।